નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિક વહોરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય સત્રાંત કસોટી પેપર સોલ્યુશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે, જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા. જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે. આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળભીને ગીત, સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મુકેલા છે, જે આપ નિહાળશો. તો મિત્રો, આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો, જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે. ધન્યવાદ. તારીખ 3/4/2023, વાર સોમવાર, ધોરણ 4, ગણિતના પેપરનું સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, નીચેની આપેલી આકૃતિના આધારે પ્રશ્નનો જવાબ લખો. પહેલું છે કેન્દ્ર કયું છે, તો આમાં કેન્દ્ર કયું છે, વાય છે. ત્રિજ્યાની સંખ્યા કેટલી છે, તો અહીં ત્રિજ્યા જુઓ, 1, 2 અને 3 ત્રિજ્યા થાય છે. ચોથું, ત્રીજું વર્તુળ પર કયા કયા બિંદુ આવેલા છે, તો વર્તુળ પર ABCDE એ વર્તુળ પર આવેલા બિંદુઓ છે. વાય શું છે, કેન્દ્રમાં આવેલો છે, એટલે ABCDE આવશે. નેક્સ્ટ, બીજો નીચે આપેલા વર્તુળમાં માગે મુજબ કરો, તો કેન્દ્ર અહીં કેન્દ્ર બતાવેલું છે, આ રીતે બતાવશું. ત્રિજ્યા આમ દોરવાની છે, 2 સેન્ટીમીટર ત્રિજ્યામાં આપણું વર્તુળ દોરો. પહેલાં આ ચોરસમાં ક્રોસ દોરીશું અને કેન્દ્ર નક્કી કરશું. એ કેન્દ્ર લઈ અને પરિકરની મદદથી 2 સેન્ટીમીટર ત્રિજ્યા આપણે વાળું વર્તુળ દોરીશું. બીજો પ્રશ્ન, નીચેના આપણા દાખલા કરો, તો આર્યન 1 કિલોગ્રામ બટાકા લાવે, તેમાંથી તેની મમ્મીએ 1/2 બટાકાનું શાક બનાવ્યું, તો હવે કેટલા ગ્રામ બટાકા બાકી રહ્યા, તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય આપણને ખબર હોવી જોઈએ. 1/2 બટાકાનું શાક બનાવ્યું એટલે કે 500 ગ્રામ બટાકાનું શાક બનાવી દીધું, તો બાકી કેટલા બટાકા વધ્યા, તો 1000 - 500 એટલે 500 ગ્રામ બટાકા બાકી રહ્યા. નેક્સ્ટ, સાચો વિકલ્પ લખો. પહેલું 1/2 બરાબર, તો આ બંનેમાંથી 2/4 છે એ જવાબ આવશે. બીજામાં 3/4, તેનો સમઅપૂર્ણાંક છે 6/8. ત્રીજું છે આકૃતિમાં લીટી દોરી સરખા બે ભાગ કરો, તો અહીં ષષ્ઠકોણ આપ્યો હતો, તો એને આપણે અહીં આકૃતિના બે ભાગ, બે ખૂણા જોઈન્ટ કરી બે ભાગ પડી ગયા છે. નેક્સ્ટ, આકૃતિ 1/4 ભાગ કાઢો કરો, ઘાટો કરો, તો અહીં જે લંબચોરસ આપ્યું હતું એને આપણે 4 સરખા ભાગ કર્યા અને 1 ભાગ ઘાટો કરી દીધો, બરાબર છે, તો 1/4 ભાગ ઘાટો થઈ ગયો. અહીં નીચે આપણે લંબચોરસની પેટર્ન પૂર્ણ કરો, તો અહીં જે પેટર્ન અહીંયા પૂર્ણ કરીને બતાવી છે, આ પ્રમાણે પેટર્ન પૂર્ણ કરેલી હોવી જોઈએ. આપેલા પેટર્નને આગળ વધારો, તો અહીં 2 તીર, 1 ઉપર તીર હતું, 1 નીચે તીર હતું, બીજામાં બંને ઉપર બતાવ્યો અને પછી બંને નીચે બતાવ્યો, તો ત્રીજામાં આપણે 3 ઉપર અને 3 નીચે બતાવીશું અને ચોથામાં 4 ઉપર અને 4 નીચે બતાવીશું. આ એક પ્રકારે થયું, અથવા તો બીજી પેટર્ન એવું પણ કહી શકાય કે આ 2 હતા, અહીંયા 4 થયા, તીર થયા, 2 ઉપર 2 નીચે, એવી રીતે પછી પાછા અહીંગાડી 1 ઉપર 1 નીચે અને અહીંયા પાછું એવી રીતે 2 ઉપર તીરની નિશાની, 2 નીચે તીરની નિશાની, એવી રીતે થાય, એ પણ પેટર્ન આપણે કરી શકાય. પ્રશ્ન નંબર 4, એક શાળામાં 17 વર્ગખંડ છે, દરેક વર્ગખંડને 3 બારી છે, તો કુલ શાળામાં કેટલી બારીઓ હશે, તો 17 × 3 કરીશું તો 51 બારીઓ થશે. બીજું, કુમકુમ પાસે 75 મણકા છે, 15 મણકાની માળા બનાવે, તો કુલ કેટલી માળા બનશે, તો 75/15 કરશે એટલે 5 માળાઓ બનશે. ત્રીજું, ખાલી જગ્યા પૂરો, તો 4 × 5 = 20, 7 × 6 = 42, જોડકા જોડો, અહીં વજન આપેલું છે, સાબુ 250 ગ્રામ આવશે, હાથી 1000 કિલોગ્રામ આવશે, ત્રીજું ખુરશી 3 કિલોગ્રામ આવશે, ચાલુ લખોટી 25 ગ્રામ આવશે. ખરા ખોટા કરો, નીચે આપેલા વિધાનને સાચા સામે સાચું, ખોટાની સામે ખોટું કરો. તો પહેલું છે, 1 કિલોગ્રામ રૂ કરતાં 1 કિલોગ્રામ લોખંડ ભારે હોય છે, તો ખોટું, બંને કેવા હોય, સરખા હોય. વજન કરવા માટે માપપટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે, વજન કરવા માટે માપપટ્ટીની વજનયાનો એટલે ત્રાજવાનો ઉપયોગ કરવામાં, માપપટ્ટી શું કરવા, માપ માપવા માટે આવે, એટલે આ પણ ખોટું છે, બંને ખોટા છે. દાખલો નંબર 6, નીચેના દાખલા કરો, 3 સળિયોની લંબાઈ 9 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર છે, લાવો 3 સળિયોનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવે, ત્રિકોણની પરિમિતિ શોધો. તો ત્રિકોણની પરિમિતિ બરાબર 9 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 11 સેન્ટીમીટર આપણે સરવાળો કરશું, એ સરવાળો કેટલો થઈ જશે, 30 સેન્ટીમીટર થાય છે, એટલે પરિમિતિ થશે. નેક્સ્ટ, આપેલા આલેખના આધારે જવાબ આપો, તો અહીં જે 3 પાના આપે છે એના આધારે જવાબ આપવાનો છે. કયું પાંદડું સૌથી નાનું છે, તો એ પાંદડું સૌથી નાનું છે. કયું પાંદડું સૌથી મોટું છે, તો બી પાંદડું સૌથી મોટું છે. ત્રીજું, સૌથી મોટા પાંદડામાં કેટલા આખા ચોરસ છે, તો કેટલા આવશે, 2 આખા ચોરસ છે, બાકીના બધા ચોરસ અધૂરા છે. પ્રશ્ન નંબર 7, નીચેના ચાર્ટનો આધારે જવાબ
લખો તો અહીં જે ચાર્ટ આપ્યો છે એના આધારે આપણે જવાબ નીચે લખવાનો છે. કેટલા બાળકો ક્રિકેટની રમત ગમે છે? તો 5 બાળકોને ક્રિકેટની રમત ગમે છે. ખોખો અને ફૂટબોલ કેટલા બાળકોને ગમે છે? તો ખોખો અને ફૂટબોલ બંનેનો સરવાળો કરશો તો 3 ને 2 5 જ થશે. કઈ રમત બાળકોને વધુ ગમે છે? તો ક્રિકેટ રમત બધા બાળકોને વધુ ગમે છે. વર્તુળાલેખ પરથી સાચો વિકલ્પ શોધીને લખો. તેમાં પહેલું છે, કેટલા બાળકોને દિવાળીનો તહેવાર ગમે છે? તો 1/3 બાળકોને, એટલે કે એ આવશે. બીજું, કયા તહેવાર બાળકોને ઓછો ગમે છે? તો સી આવશે, હોળી. અહીંયા સી લખ્યું છે એટલે હોળી બાળકોને ઓછી ગમે છે. પેટર્નને આગળ વધારો. તો અહીં પેટર્ન જોઈશું કે 10, 12, 14, 16 બે ઉમેરતા જઈએ તો 18 અને 20 આવશે આગળ, બરાબર. બીજામાં 16, એના અડધા 8 કરે, 8 ના અડધા 4 કરે, 4 ના અડધા 2 કરે, તો 2 ના અડધા 1 આવશે આગળની પેટર્નમાં.